सिक्किममां वादळ फाटवाथी पूर आव्यु, 23 सैनिकों गुम, आर्मी केम्प ने नुकसान, 41 वाहनों डूब्या, तिस्ता नदीना जलस्तरमां 15-20 फूटनो वधारो। ગુજરાતમાં શનિવાર બાદ ફરીથી વધશે વરસાદનું જોર, જાણો અંબાલાલ પટેલની ઓક્ટોબર માસ માટેની મોટી આગાહી। અંબાલાલ પટેલના મત મુજબ ઓક્ટોબર મહિનામાં કેવો વરસાદ પડવાનો છે, એની સાથે સાથે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવેલી છે તે મુજબ ચોમાસાના વિદાયનો સમય શું છે તેના વિશે આજના ખાસ વિડીયોમાં જાણવાનું છે। ક્યાં ક્યાં વિસ્તારમાંથી ચોમાસે વિદાય લઈ લીધી છે અને ક્યાં વિસ્તારમાં હજુ વિદાય લેવાની બાકી છે તેના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાની છે, તો ખાસ વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં। જો તમે પણ ગુજરાતની પડેપડની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ રહી છે, ત્યારે હવામાન વિભાગે તો આગામી 5 દિવસ શુષ્ક રહેવાની આગાહી કરી છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનો ચક્રવાતનો રહેશે તેમ જણાવ્યું છે। આ સાથે જ તેમણે જણાવ્યું કે આ ઓક્ટોબર મહિનો વર્ષ 2018ના એ દિવસો યાદ કરાવી શકે છે કે જ્યારે દેશમાં અલગ અલગ સમયે 7 મોટા ચક્રવાતી વાવાઝોડા આવ્યા હતા। અંબાલાલ પટેલના મતે 7 ઓક્ટોબર બાદના વાવાઝોડા વધુ ઘાતક રહી શકે છે। હાલ ખેડૂતો અને સૌ કોઈના મનમાં જે પ્રશ્ન છે તે એ છે કે શું ખરેખર વાવાઝોડું આવશે કે નહીં। હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને અલગ અલગ હવામાન નિષ્ણાતોના મતો જે છે તે અલગ અલગ છે। આજના વિડીયોમાં ખાસ એ પણ આપણે જાણવું છે કે વાવાઝોડાને લઈને સાચી માહિતી શું છે, ખરેખર વાવાઝોડું આવશે કે નહીં। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 5 ઓક્ટોબર સુધી ભારે ગરમી પડશે। મધ્ય ગુજરાતમાં 36 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે। 26 ઓક્ટોબર સુધી ગરમીમાં વધઘટ થતી રહેશે, કેટલાક વિસ્તારોમાં 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે। અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિના માટે જણાવ્યું હતું કે તારીખ 7-14 ઓક્ટોબર સુધીમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક છૂટોછવાયો વરસાદ થશે। તારીખ 12, 13 અને 14ના રોજ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। આ સાથે એમ પણ જણાવ્યું છે કે 10 ઓક્ટોબર આસપાસ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે ચિત્રા નક્ષત્રમાં જોરદાર તાપ પડતો હોય છે, જ્યારે હવાના દબાણને કારણે ક્યાંક વરસાદ પણ પડતો હોય છે। વરસાદ અંગે જણાવતા તેઓએ કહ્યું છે કે 10-14 તારીખ વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસશે તેવી સંભાવના છે। ત્યારબાદ 17 ઓક્ટોબરના દિવસે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને સાથે જ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે। બીજી બાજુ તેમણે કહ્યું છે કે નવેમ્બર મહિનામાં ઘાતક વાવાઝોડાની સંભાવના છે। શિયાળા પર અલ્નિનોની અસર લાંબી રહેવાની સંભાવના નહીવત છે। 19 ડિસેમ્બર બાદ હિમાલય પર ભારે હિમવર્ષાની સંભાવના છે। ફેબ્રુઆરીમાં કડકડતી ઠંડીની શક્યતા છે। 5 ફેબ્રુઆરી બાદ કાતિલ ઠંડીની શક્યતા છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે, તે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે, જેના કારણે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં હલચલ મચાવી શકે છે, જેથી 10 ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાતનું એંધાણ છે। આ સાથે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। આ સિસ્ટમ 10-12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સક્રિય બનીને મજબૂત થઈ શકે છે।
આ સાથે તેમણે જણાવ્યું છે કે મુંબઈથી દક્ષિણના ભાગોમાં વરસાદ થઈ શકે છે, જ્યારે સૂકા પવનો બંગાળના ઉપસાગરમાં થઈને આવે છે ત્યારે ભેજ લઈને આવે છે। આવું જ્યારે થાય છે ત્યારે બંગાળના ઉપસાગરમાં ખબર લઈ નાખે તેવા વાવાઝોડા થશે। આને કારણે ટ્રોપિકલ સ્ટોર્મ પણ બનતા હોય છે, જેના કારણે આસામમાંથી હાઈ પ્રેશરના કારણે સૂકા પવનો આવે છે અને દરિયા પર ભેજવાળા પવનો બને છે। હવે વાત કરીએ ચોમાસાના વિદાયને લઈને, તો ગુજરાતના જે ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે તેની વાત કરવાની છે, અને વરસાદ નહીં પણ આકરી ગરમીની જે આગાહી છે તેની પણ ખાસ વાત કરવાની છે। ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય, દિવસે થશે ગરમીનો અહેસાસ તો રાત્રે ઠંડી વધવાની હવામાન વિભાગે આપી છે માહિતી। એક તરફ ભારતમાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે તો બીજી તરફ ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે। જૂનથી શરૂ થયેલું ચોમાસું સપ્ટેમ્બરના અંત સાથે અધિકારિક રીતે પૂરું થઈ ગયું છે, પરંતુ દેશના ઘણા ભાગોમાં આવનારા દિવસોમાં પણ હજી વરસાદ પડવાની સંભાવના છે। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હાલ ભારતના ભૂભાગો પર આવી છે અને આગળ વધી રહી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ થઈ શકે છે। રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના રાજ્યોના ઘણા વિસ્તારોમાં ચોમાસું પૂરું થયું છે અને આવનારા દિવસોમાં હજી વધારે વિસ્તારોમાંથી ચોમાસું પૂરું થાય તેવી શક્યતા છે। બંગાળની ખાડીની સિસ્ટમને ગુજરાતને કેટલી અસર થશે તેની જો ચર્ચા કરીએ, તો ગુજરાતમાં ચોમાસા દરમિયાન સૌથી વધારે વરસાદ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમોને કારણે પડે છે। બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સર્જાય તે મધ્ય ભારત કે ગુજરાત તથા રાજસ્થાન તરફ આવે તો રાજ્યમાં પુષ્કળ વરસાદ પડે છે। હાલ બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સર્જાઈ હતી અને તે ભારત પર આવી હતી, પરંતુ આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આવે તેવી શક્યતા નથી। આ સિસ્ટમ હવે પૂર્વોત્તરના રાજ્યો તરફ જશે, એટલે કે ગુજરાત તરફ નહીં આવે। આ સિસ્ટમના કારણે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશાના કેટલાક વિસ્તારો તથા પૂર્વોત્તરમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે। રાજસ્થાન સહિત દેશના પશ્ચિમ તરફના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને પશ્ચિમ તરફથી હવે મજબૂત પવનો ભારત પર આવી રહ્યા છે, જેના કારણે આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી। બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની સાથે સાથે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ પણ નબળી પડીને વિખેરાઈ ગઈ છે, એટલે તેની અસર પણ હવે બહુ જોવા મળે તેવી શક્યતા નથી। ગુજરાતમાં હવે ફરી હવામાન પલટવાની શક્યતા છે। હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 2-3 દિવસોમાં ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જાય તેવી શક્યતા છે। સપ્ટેમ્બરના અંત સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો હતો તે પણ હવે બંધ થઈ જશે અને હવે મોટા ભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક થઈ જશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા કચ્છના જેટલા વિસ્તારો છે તેમાં હવે વરસાદની શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે। વરસાદ બંધ થતાં ગુજરાત પર પણ ઉત્તર પશ્ચિમ તરફથી આવતા પવનો શરૂ થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ફરી ફેરફાર જોવા મળશે। હાલ કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળશે અને ઘણા વિસ્તારોમાં તાપમાન 36-37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવે શુષ્ક હવામાન જોવા મળશે અને હવે ભાગ્યે જ રાજ્યમાં કોઈ સ્થળે વરસાદ પડે તેવી શક્યતા છે। હાલ ચોમાસાના પૂરા થવા અને શિયાળો બેસે તે પહેલો સમય છે, એટલે કે હજી રાજ્યમાં ઠંડીના દિવસો આવતા વાર લાગશે। ગુજરાતમાં પવનોની દિશામાં જે છે તે ફેરફાર થવા માંડશે। ચોમાસામાં ગુજરાત પર અરબી સમુદ્ર પરથી પવનો આવતા હોય છે, જે ભેજ લઈને આવે છે અને તેના કારણે વરસાદ થાય છે અને હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે। ચોમાસાની વિદાય શરૂ થવાની સાથે જ રાજસ્થાનની આસપાસ એક એન્ટીસાયક્લોન બને છે અને પવનોની દિશામાં પણ પરિવર્તન આવવા લાગે છે। ચોમાસા બાદ ગુજરાત પર ઉત્તર પશ્ચિમ તરફથી પવનો આવે છે। આ પવનો સૂકા અને ઠંડા હોય છે, જેથી શિયાળાની ઠંડી આ પવનોને આભારી છે। આ પવનો પાકિસ્તાન તરફથી જમીન પરથી આવતા હોવાને કારણે તેમાં ભેજનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, રાજ્યમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે। હવામાન વિભાગે ચોમાસાના વિદાયની તારીખ આપી દીધી છે। હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર આગામી 5 દિવસ વરસાદની શક્યતા નથી।
આજે કદાચ એક જ જગ્યાએ વરસાદ રહી શકે છે, જો કે તેની શક્યતા પણ ઓછી છે। હવેથી ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે। હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી એક બે દિવસમાં ચોમાસુ વિદાય લેશે। હાલ ઓક્ટોબરમાં દિવસનું તાપમાન રહે છે, જ્યારે રાતનું તાપમાન નીચું જાય છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ ચોમાસાને લઈને મોટી સૂચના આપી છે કે આગામી એક જ દિવસમાં ચોમાસુ વિદાય લેશે, જો કે આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત છે। આજે એકાદ જગ્યાએ વરસાદ રહી શકે, જો કે શક્યતા ઓછી છે। હવેથી ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે, કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે। વડોદરાથી પોરબંદર સુધી ચોમાસાએ વિદાય લીધી છે। આગામી દિવસમાં ચોમાસુ વિદાય લેવા માટે સાનુકૂળ વાતાવરણ છે। આ દિવસોમાં રાજ્યમાં તાપમાન નોર્મલ રહેશે। હાલ ઓક્ટોબરમાં દિવસનું તાપમાન ઊંચું રહે છે, જ્યારે રાતનું તાપમાન નીચું જાય છે। બપોરે ગરમી અને સાંજે અને સવારે ઠંડક રહે છે। સૂર્યની દિશા બદલવાનો લઈને બેવડું વાતાવરણ રહેશે। આગામી સાત દિવસ સુધી વરસાદની શક્યતા નહીવત છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે આ વર્ષે લોકોને શિયાળાનો મોડો અહેસાસ થશે। અલ્નિનોની અસરના કારણે ઠંડક મોડી અનુભવાશે। ચોમાસું 10 ઓક્ટોબર સુધી વિદાય લેશે અને ભેજવાળા વાતાવરણને લઈને બપોરે ગરમી અને સવાર અને સાંજ થોડી ઠંડક અનુભવાશે। અલ્નિનોના કારણે સમગ્ર અસર છે। નવરાત્રિના મધ્ય દિવસોમાં વરસાદ રહી શકે છે। 10 ઓક્ટોબરે એક સિસ્ટમ બનવાને લઈને 13 અને 14 ઓક્ટોબરે વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 17-20 ઓક્ટોબરે વરસાદ રહી શકે છે। અને માત્ર એટલું જ નહીં, ઓક્ટોબરમાં આકરો તાપ પડવાની આગાહી પણ છે। રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે અને ઓક્ટોબરમાં રાજ્યમાં આકરો તાપ પડવાની સંભાવના છે। આગામી થોડા દિવસોમાં જ ગરમી વધશે, જ્યારે ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના સ્કાયમેટે વ્યક્ત કરી છે। જો કે અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદની આગાહી કરી છે। આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। પ્રથમ નોરતાના દિવસે રાજ્યમાં અનેક સ્થળે વરસાદની સંભાવના છે। 17 ઓક્ટોબર બાદ બંગાળ અને અરબસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। પ્રથમ નોરતામાં અને દશેરાના દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હળવા વરસાદને લઈને હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી સામે આવી છે। સ્કાયમેટ એજન્સીના જણાવ્યા અનુસાર રાજ્યમાં હવે વરસાદની શક્યતા નહીવત છે, તેમજ દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે। વધુમાં જણાવ્યું છે કે મહીસાગર, પંચમહાલ, વડોદરા, વાપી, ડાંગ અને નવસારીમાં વરસાદ વરસી શકે છે, જ્યારે ગોધરા અને સુરતમાં હળવો વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ ઘટશે। સ્કાયમેટ એજન્સીએ જણાવ્યું છે કે મહીસાગર, પંચમહાલ, ભરૂચ તેમજ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે। દક્ષિણ પૂર્વી વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના હતી, પરંતુ હવે હવામાન સાફ હોવાનું જણાવ્યું છે। જ્યારે વડોદરા, સુરત, વલસાડ, તાપી સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જે વરસાદ એકદમ નહિવત માત્રામાં હશે। તો બીજી તરફ મળતી માહિતી મુજબ સિક્કિમમાં આજે વહેલી સવારે વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવવાથી 23 સૈનિકો ગુમ થઈ ગયા છે। ડિફેન્સ પીઆરઓ અનુસાર આજે સવારે લોનાક તળાવ પર વાદળ ફાટવાના કારણે લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું। નદીને અડીને આવેલા વિસ્તારમાં આર્મી કેમ્પ હતા, જે પૂરમાં તણાઈ જતા ધોવાઈ ગયા છે। ગુવાહાટીના ડિફેન્સ પીઆરઓએ કહ્યું, પાણીમાં અચાનક વધારો થવાના કારણે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવું પડ્યું। આ પછી તિસ્તા નદીને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી અચાનક 15-20 ફૂટ સુધી વધી ગયું હતું। અહીં સિંગથામ નજીક બરડાંગમાં પાર્ક કરાયેલા આર્મીના વાહનો ડૂબી ગયા હતા। આર્મીના જણાવ્યા અનુસાર વાદળ ફાટવાની ઘટના બાદ તિસ્તા નદીનું જળસ્તર અચાનક 15-20 ફૂટ વધી ગયું। આ પછી નદીને અડીને આવેલા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને નદીના પાણી પણ અનેક ઘરોમાં ઘૂસી ગયા હતા। લોકો ઘર છોડીને સલામત વિસ્તારોમાં ગયા હતા। અચાનક વાદળ ફાટ્યા બાદ નદી પર બનેલા કેટલાક પુલ અને રસ્તાઓને પણ નુકસાન થયું છે। બચાવ કામગીરી હાલ ચાલુ છે।
ગુવાહાટીના ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું કે દુર્ઘટના બાદ લાપતા સેનાના જવાનોની શોધ માટે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સ્થાનિક પ્રશાસન પણ પોતાના સ્તરે બચાવ કાર્ય ચલાવી રહ્યું છે, જો કે હજુ સુધી જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી। જો આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે વાદળ ફાટવાની ચાર મોટી ઘટનાઓ બની હતી। આ પહેલા સિક્કિમમાં 16 જૂને પણ વાદળ ફાટ્યું હતું। અહીં પાંગ્યોંગમાં ભૂસ્ખલન અને પછી વાદળ ફાટવાના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે અનેક લોકો પ્રભાવિત થયા હતા। આજે અને આવતીકાલે ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ। ભારતીય હવામાન વિભાગે પૂર્વ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં 4 અને 5 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે, જેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે। આ પહેલા વાદળ ફાટવાની એ ચાર મોટી ઘટનાની જો વાત કરીએ તો 24 ઓગસ્ટના રોજ હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટ્યું હતું, જેમાં 51 લોકો ફસાયા હતા। એનડીઆરએફની ટીમે તમામને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા। બધી જિલ્લામાં વરસાદના કારણે બલાદ નદીના વહેણને કારણે પુલ 2 ભાગમાં તૂટી ગયો હતો। પંડોહમાં 1 વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈને મૃત્યુ થયું હતું, જ્યારે 1 શાળાની ઇમારત ગટરમાં ધોવાઈ ગઈ હતી। આ ઉપરાંત 9 ઓગસ્ટના રોજ હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લાના પાઉટા સાહિબમાં વાદળ ફાટ્યું, જેના કારણે સિરમોરી તાલ ગામમાં અચાનક પૂરને કારણે એક મકાન તૂટી પડ્યું। એક જ પરિવારના 5 લોકોને તેની અસર થઈ હતી, જેમાં 2 બાળકોનો પણ સમાવેશ થાય છે। 2 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા। ત્યારબાદ 22 જુલાઈમાં સિમલામાં વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં ઘણા વાહનો ધોવાઈ ગયા હતા। ત્યારબાદ ઘણા મકાનોને પણ નુકસાન થયું હતું, જો કે કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી। જો કે વરસાદને કારણે ચંબા, પઠાણકોટ NH પર ભૂસ્ખલનને કારણે હાઈવે બંધ થઈ ગયો હતો। 25 જુલાઈના રોજ હિમાચલના સિમલા જિલ્લાના રામપુરામાં વાદળ ફાટવાથી વિનાશ સર્જાયો હતો। રામપુર બ્લોકના સરતારા પંચાયતના કંદર ગામમાં વાદળ ફાટવાના કારણે પ્રાથમિક શાળા, યુથ ક્લબ સહિત લોકોના 6 મકાનો ધરાશયી થયા હતા। 1.5 ડઝનથી વધુ પાડેલા ઢોર પૂરમાં વહી ગયા હતા। અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને 1.5 ડઝન વાહનોને પણ નુકસાન થયું હતું। જુલાઈમાં પણ 2 ઘટનાઓમાં 3 નેવી ઓફિસર અને 2 આર્મી સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો। અગાઉ 20 જુલાઈએ હિમાચલના કુલ્લુમાં 4 સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી, જેમાં અનેક લોકો પૂરમાં વહી ગયા હતા। મનાલીની મુલાકાતે આવેલા ભારતીય નૌકાદળના 3 અધિકારીઓ પણ આમાં સામેલ હતા। તે જ સમયે 9 જુલાઈએ જમ્મુના પૂંછ જિલ્લામાં પૂરમાં સેનાના 2 જવાનો તણાઈ ગયા હતા। બંને જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા। તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ કરીને પેજને ફોલો કરી દેજો, કારણ કે આ પેજ અને ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે। તો હમણાં જ સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લો। તો બસ આજના વિડીયોમાં એટલું જ, જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।